ગોધરા આ શબ્દ તો ઘણો નાનો છે પરંતુ એની જે સ્ટોરી છે એટલી જ લાંબી અને એટલી જ ભયાવે છે આપને જણાવી દઈએ કે બે હજાર માં એક ઘટના ઘટી હતી જે ગોધરામાં ઘટી હતી અને સાબરમતી ટ્રેનમાં આગ લાગી હતી એસ સિક્સ બોગી હતી 59 લોકો બળીને મર્યા હતા તો એના પર આધારિત એક ફિલ્મ આવી રહી છે ગોધરા એના સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર અમારી સાથે અમારા ન્યૂઝ રૂમમાં મોજૂદ છે નમસ્કાર હું આપની સાથે કોમલ અગ્રવાલ અને મારી સાથે સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર શિવાક્ષ જે ગોધરા મૂવીના ડિરેક્ટર છે શિવાક્ષ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં અને પ્રોડ્યુસર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે રાજેન્દ્રજી જે ગોધરા મૂવીના કેસ પણ ગોધરાના કેસ પણ લડ્યા હતા અને મૂવીમાં એક કિરદાર પણ નિભાવી રહ્યા છે દેનિશા દેનિશા એક આર્ટિસ્ટ છે મૂવીમાં અને હેતુજી પણ એક આર્ટિસ્ટ છે મૂવીમાં તો એનું આખું નામ છે હેતુ કનોડિયા પ્રેમ તેમને હેતુ કહેવામાં આવે છે તો હેતુજી જ્યારે તમે ખબર પડી કે તમને ગોધરા મૂવીમાં કિરદાર નિભાવવાના છે મનમાં શું વિચાર આવ્યો એને લઈને 100 જેટલી ગુજરાતી પિક્ચરો કર્યા પછી જ્યારે હિન્દી પિક્ચર પહેલીવાર કરવા જઈ રહ્યા હોય અરે ત્યારે આવો સબ્જેક્ટ આવી વાત પડકારરૂપ વાત કહેવાય કારણ કે ગોધરા નામથી જ બધા લોકો જ્યારે ભાગતા હોય ત્યારે એની ઉપર પિક્ચર બનાવવાનું અને એની અંદર જો મને રોલ કરવાનો આવે ત્યારે હું પણ થોડો અસમંજસમાં હતો હું પણ થોડા થોડા વિચારમાં પડી ગયો હતો કે એક્સિડન્ટ એક્સિડેન્ટ કોન્સ્પિરિસી ગોધરા હું કરું કે ના કરું પણ જ્યારે ડિરેક્ટર શિવાક્ષજીને મળ્યો અને એમણે જ્યારે મને આખો સબ્જેક્ટ કીધો એમણે આખી વાત કરી કે એ ઓગણસાઠ લોકો જે સાબરમતી ટ્રેનની એસ સિક્સ બોગીની અંદર જે લોકો જીવતા સળગીને મરી ગયા હતા એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ ફિલ્મ બનાવવા માગીએ છીએ કારણ કે એમના પરિવારજનોનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયો છે ગુજરાત રાયટ્સની અંદર એટલે મને એ વાત મારા દિલને લાગી ગઈ બીજી વાત એમણે કરી કે આપણે નાણાવટી મહેતા કમિશન ઉપર આધારિત આ ફિલ્મ રાખવાના છીએ એટલે જે પણ તથ્યો હશે જે પણ સાચી હકીકત સાચી વાત છે જે કોર્ટ રૂમની અંદર જે પણ થયું જે વકીલોની વચ્ચે થયું જે ઓન રેકોર્ડ છે એ વાત અમે એમની એમ પ્રસ્તુત કરીને એને અમે લોકો પરફોર્મ કરાવીને એ વસ્તુની ફિલ્મ બનાવવા માગીએ છીએ એટલે આ બે વસ્તુ મને બરાબર લાગી એટલે મને થયું કે ના મારે પણ આ ફિલ્મ કરવી જ જોઈએ અને ખરેખર આજે જ્યારે હું અહીંયા બેઠો છું અમારી ફિલ્મ તૈયાર થઈ ગઈ છે ઓગણીસ જુલાઈએ રિલીઝ થવાની છે ત્યારે મને દિલમાં એમ જ થઈ રહ્યું છે કે મેં જે પણ પગલું ભર્યું આ પિક્ચર મારે કરવું છે હિન્દીમાં પહેલીવાર જો હું પ્રથમ કોઈ ફિલ્મ કરતો હોઉં તો એવી ફિલ્મ કરું કે જે લોકોના દિલ સુધી પહોંચે જે સત્ય હકીકતને ઉજાગર કરતી હોય એ બી ફિલ્મ છે એટલે મેં આ ફિલ્મ કરી અને આજે હું ખુશ છું ખુશી આ સબ્જેક્ટમાં ખુશી ના જ હોઈ શકે પણ ક્યાંક ને ક્યાંક એક જેમ કે અમારા તિવારી સાહેબ કહેતા હોય છે કે એક સંતોષ સંતોષ છે કે મેં આ પિક્ચર કરી જી તું જી શિવાક્ષ જે ડાયરેક્ટર છે હું એમની સાથે પણ વાત કરીશ અને જાણવા માંગીશ કે જ્યારે એમના મનમાં એ વિચાર આવ્યો ગોધરા તો શું લાગ્યું કેવી રીતે કરશે કેવી રીતે રિસર્ચ પર ઉતરશે અને કેવો ચેલેન્જિંગ હશે આ ટોપિક चैलेंज तो बहुत था क्योंकि 22 साल से किसी ने इस सब्जेक्ट को नहीं उठाया ये सब्जेक्ट ये नाम ही बहुत पेचीदा वाला है क्योंकि जब गोदरा नाम आता है तो गुजरात दंगे के बारे में जिक्र होती है और कभी भी इसके बारे में जिक्र नहीं होती कि जो 59 नाइन कार सेवक उन्हें जला दिया गया था किसी घटना से और ये बहुत ही ऐसा एक इमोशन है जो एक ऐसी सच्चाई है जो लोग के सामने आना बहुत ज़रूरी था इस पर हमने पूरे पाँच साल तक रिसर्च किया पूरी टीम ने रिसर्च की और उनकी सच्चाई को हमने पर्दे पर लाने कोशिश की जी हमारे साथ प्रोड्यूसर पे आपनी माटे के चैलेंजिंग आ टॉपिक जय आ मूवी माटे विचार आयो शिवाक्ष ने अने खबर पड़ी कि आ मूवी ક્યાં કયા કિરદાર એને જોવા માંગે છે તો તમારા મનમાં શું વિચાર આવ્યો એને લઈને કેટલું ચેલેન્જિંગ લાગ્યું આવી બધી ફિલ્મોમાં ચેલેન્જિંગ તો હોય જ છે કેમકે આવી ટોપિક હોય તો આમાં ચેલેન્જિંગ તો થાય છે તો પણ અમે લોકોએ બધું કામ પૂરું કરી નાખ્યું બહુ બધા ચેલેન્જિંગ આવ્યા તો પણ કામ અમે લોકો સારી રીતે પૂરું કરી નાખ્યું છે હવે કોકણી જો લઈએ સિનેમા ક્રમ આવવાની છે તો બધા બધા જોઈએ અને બધાને ખબર પડે કે આમાં કેટલી સચ્ચાઈ છે આપણી સાથે રાજેન્દ્રજી પણ છે જે આ મૂવીમાં એક કિરદાર નિભાવી રહ્યા છે પણ સૌથી મોટા કિરદાર એમના એ હતા કે જ્યારે ગોધરાના કેસ લડી રહ્યા હતા ત્યારે એ કેસમાં એ વકીલ હતા તો શું હતી આ આખી સ્ટોરી અને બે હજાર બેમાં જે ઘટના ઘટી હતી તો મૂવીમાં કેટલાક સચ દર્શાવવામાં આવ્યા છે સત્ય માં કહું તો હું સરકાર પક્ષે વકીલ તરીકે હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સત્યનું તથ્ય બહાર આવ્યું છે લાવવામાં આવ્યું છે એના માટે પહેલાં તો ડાયરેક્ટર અને પ્રોડ્યુસરજી અને કલાકારોને અભિનંદન આપું છું કે એક સત્ય જે છપાયેલું હતું દબાયેલું હતું ક્યાંક ને ક્યાંક સાઈડ કરી દેવામાં આવ્યું હતું તેવા વિષયને કે જે વિષય ઉપર કોઈ વાત કરવા નહોતું માગતું હાલાકી ટીવી ડિબેટમાં અને રાજકારણમાં આ શબ્દનો જરૂરી બિનજરૂરી ઉલ્લેખ લગભગ રોજ થઈ રહ્યો હતો પરંતુ ગોધરા જેવા પવિત્ર શબ્દ જે ગોધરા છે ગાયોની ભૂમિ તરીકે ગોધરા એનું નામ છે એ શબ્દને એટલો બધો કોન્ટ્રોવર્શિયલ બનાવી દેવામાં આવ્યો કે ગોધરાના નામ પર આજે સમાજ હોય કે રાજકારણ હોય વહેંચાયેલું જોવા મળે છે ગોધરા શબ્દ બોલતા અમુક લોકો એક તરફ હોય છે અમુક લોકો બીજી તરફ હોય છે એ ગોધરા શબ્દને એટલો અણગમતો બનાવી દેવામાં આવ્યો પરંતુ એનું સત્ય શું હતું કે ગોધરા કાંડ શું હતો ગોધરામાં જે સાબરમતી ટ્રેનની બોગીને એસ સિક્સને પર્ટિક્યુલરલી ષડયંત્ર દ્વારા હુમલો કરીને ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા સળગાવી દેવામાં આવી અને એમાં ઓગણસાઠ કારસેવકો જેમાં દસ બાળકો હતા સત્તાવીસ મહિલાઓ હતી એવા વ્યક્તિ જે નિર્દોષ હતા રામસેવક હતા પૂર્ણ આહુતિ યજ્ઞમાં આહુતિ આપવા માટે અને રામ મંદિર બનાવવાનો સંકલ્પ લેવા માટે અયોધ્યા ગયા હતા એક ધાર્મિક યાત્રાના ભાગરૂપ તેઓ પોતાના ઘરે આવવા માટે પરત જવા માટે અમદાવાદ ટ્રેનમાં સાબરમતી કાંડ ટ્રેનમાં આવ આવી રહ્યા હતા તેવામાં આ ઘટનાની થઈ જે ખરેખર દુઃખદ ઘટના હતી અને સાથે સાથે ભયાનક ઘટના હતી આ ટ્રેન ઉપર હુમલો કરીને સળગાવી દેવામાં આવી અને તમામ લોકોની હત્યા કરવામાં આવી પરંતુ તેનું સત્ય દુર્ભાગ્યે જે તે સમયના મીડિયામાં ગુજરાત કાંડ અથવા તો ગુજરાત રાયટ્સ જે એક બિલકુલ બંને જેમ ડાયરેક્ટર શ્રીએ કહ્યું તેમ ગોધરાની ઘટના અને ત્યાર પછીના ત્રણ ચાર દિવસમાં ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ એક અલગ અલગ ઘટનાઓ હતી પરંતુ ગુજરાત કાંડને એટલું બધું દર્શાવવામાં આવ્યું અને એની પાછળ ગોધરાના સત્યને ગોધરા કાંડના સત્યને દબાવી દેવામાં આવ્યું તેને જનમાનસ સુધી સામાન્ય જનમાનસ સુધી પહોંચે તેવો પ્રયાસ કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે અને ડાયરેક્ટર પ્રોડ્યુસરજી અને તમામ ટીમના કલાકારો માન્ય હેતુજી ડેનિસાજી અક્ષતાજી જેવો કલાકાર છે મનોજ જોશીજી અને અરવિંદ રણવીર શૌરીજી જેઓએ એડવોકેટનો કિરદાર નિભાયો છે બંને પક્ષના એ લોકો ખરેખર અભિનંદનને પાત્ર છે કે આટલું ભયાનક કાંડ ઉપર સત્ય ઘટના ઉપર બનતી મૂવીમાં રોલ કરવો અને પોતપોતાના રોલને ન્યાય આપવો એ ઘણું ડિફિકલ્ટ હતું પરંતુ સફળતાપૂર્વક દરેકે સત્ય ઘટનાનું તાદૃશ નિરૂપણ કર્યું છે તે બાબતેઓનો ધન્યવાદ પણ છે અભિનંદન પણ છે અને સાથે સાથે લોકો સત્ય જાણે તેના માટે લોકોને શુભકામના પણ છે રાજેન્દ્રજી એક સવાલ મનમાં એવું પણ આવે છે કે જ્યારે તમે આ કેસ લડી રહ્યા હતા સચ તમારી પાસે હતા પણ તમારા મનમાં એવો કંઈક વિચાર આવ્યો કે સચ દબાવવાની પણ કોશિશ કરવામાં આવી શકે છે સચને બદલવાની પણ કોશિશ કરવામાં આવી શકે છે એવા કંઈક વિચાર ઝહેનમાં આવી રહ્યા હતા ત્યાર એવા વિચારો મારા મગજમાં તો આવતા હતા પરંતુ દબાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો જેમ કે ડાયરેક્ટરશ્રીએ ઉલ્લેખ કર્યો એવી રીતે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને લાલુ યાદવ જે મંત્રી હતા તેઓના દ્વારા જસ્ટિસ બેનર્જી કમિટીની રચના કરવામાં આવી અને તેમણે ફોરેન્સિક સાયન્સના પુરાવાઓ રેલવે એન્જિનિયર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના પુરાવાઓ સાક્ષીઓના પુરાવાઓ કોઈ પણ પક્ષને સાંભળ્યા કે મળ્યા વગર પોતાની રીતે પોતાનો રિપોર્ટ આપી દીધો પત્ર પત્રવ્યવહાર વાંચીને પોતાનો રિપોર્ટ આપી દીધો હાલાકી એ મેટર સુપ્રીમ સોરી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગઈ ગુજરાત હાઈકોર્ટે એ કમિટીને નિરસ્ત કરી દીધી ગેરકાયદેસરની જાહેર કરી દીધી પરંતુ એ પ્રયાસ ચોક્કસ જે તે સમયની સરકાર અને લાલુ યાદવ દ્વારા કરવામાં આવ્યો કે આ બોગી ને હુમલો કરીને બાળી દેવામાં નથી આવી અને બાળી દઈને હત્યાઓ કરવામાં નથી આવી પરંતુ એ અકસ્માત હતો ક્યાંક સ્ટાઉમાં બ્લાસ્ટ થવાને કારણે થયું પરંતુ ફોરેન્સિક એવિડન્સના આધારે તમામ ઘટના સત્ય થઈ ગઈ અને પુરવાર થઈ ગઈ કે એકસો ચાલીસ લીટર પેટ્રોલ નાખીને આ બોગી સળગાવી દેવામાં આવી હતી જેના કારણે ઓગણસાહીઠ કાર સેવકોનું બલિદાન થયું હત્યાઓ થઈ બીજા શબ્દોમાં કહું તો તે ખરેખર દુઃખદ છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ આના પછીની ગુજરાતની ઘટનાઓ પણ ન બનવી જોઈએ પરંતુ લોકો સામે એ સત્ય છુપાવવામાં આવ્યું અને પ્રયત્ન કરવામાં આવ્યો કે ગુજરાત કાંડની વાત કરીને ગુજરાતના તોફાનોની વાત કરીને ગોધરાકાંડને દબાવી દેવામાં આવે ન દર્શાવવામાં આવે અને ગોધરાકાંડ નું નામ ગુજરાતના તોફાનોને આપી દેવામાં આવ્યું એટલે ગોધરા કાંડ બોલીને ગોધરાની ઘટનાને દબાવીને ગુજરાત કાંડ બતાવવામાં આવ્યું તે સમયની એ વાતો દુઃખદ છે પરંતુ સમય વીતી ગયો છે હવે સત્ય લોકો સમક્ષ બહાર આવી રહ્યું છે તો જી ધનિષા જ્યારે તમને આ સ્ક્રિપ્ટ મળી જ્યારે તમને ખબર પડી કે મને ગોધરાની સ્ક્રિપ્ટ મળી છે મનમાં શું વિચાર આવ્યો કે એવું કિરદાર છે હું નિભાવી શકું છું કે નથી નિભાવી શકું છું એવો વિચાર આવી રહ્યો હતો તમારા મનમાં ચોક્કસ જ્યારે નાની હતી બે હજાર બેમાં હું ખાસી નાની હતી એટલે જેમ જેમ મોટી થતી ગઈ તો જ્યારે પણ આ ગોધરા વિશે કંઈ પણ સાંભળ્યું તો એવું જ સાંભળ્યું કે દંગા થયેલા બે હજાર બેમાં માં ગુજરાતમાં પણ સાબરમતી ટ્રેન બર્નિંગ ઇન્સિડન્ટ જે છે એના વિશે ખૂબ ઓછું મેં મારા આજ આસપાસના લોકો પાસેથી સાંભળ્યું હતું એટલે જ્યારે ગોધરા એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી એ ફિલ્મ આવી હેતુ સર એ સો ફિલ્મ કરી છે મારું એમનું વન ટેન્થ જેટલું પણ એક્સપિરિયન્સ નથી અને વેન આઈ ન્યૂ દેટ હી ઇઝ ડૂઈંગ ધીસ ફિલ્મ મે શિવાક સર પાસેથી જે એમનું જે પર્સ્પેક્ટિવ છે અને જે ફેક્ટ્સ જે એમનું રિસર્ચ છે એને જે બી વાર્તા એમને મને કીધેલી વિચ ઇઝ રિયલ આઈ થિંક એના પછી આઈ વોઝ લિટલ કે હા ઓકે આઈ કેન ડૂ ધીસ એન્ડ ધેન કમિંગ ઓન ટુ ધ પાર્ટ કે અમારે ટ્રેન સિકવન્સી શૂટ કરવાની છે કે જ્યાં ખરેખરમાં આગ લગાવવામાં આવશે ફિલ્મમાં તમે જેટલી પણ આગ જુઓ છો વીએફએક્સ માત્ર કદાચ વીસેક ટકા હશે ખાસી બધી આગ જે અમે પરફોર્મ કર્યું ત્યારે અમારી આજુબાજુ સીટ્સ પર મારા કપડાં પર મારી સાડીના મારા મારા સાડીના છેડા પર આગ લગાવવામાં આવી હતી અને એ બધું જ્યારે ખાલી સાંભળ્યું હતું કે આવું કરવાનું છે ત્યારે બહુ જ ડર લાગ્યો હતો ઇવન મારા પહેલાં જેમના ફાયર સિકવન્સી શૂટ થયા તો મને મોનિટર પર જોઈને ડર લાગતો હતો કે આટલી આગ મને લાગશે શું કરીશું એમ પણ અમારા જે એક્શન ડિરેક્ટર હતા એ બહુ જ બહુ જ સરસ હતા જે સ્ટન્ટ દીદી જેમને મારું બોડી ડબલ કર્યું હોય જ્યારે એક્સ્ટ્રીમ આગ લાગે ત્યારે અને બહુ જ સેફ્ટી પ્રિકોશન્સ હતા સે પર એટલે એક વખત જ્યારે શોર્ટ થયો ને એના પછી એ ડર પણ નીકળી ગયો અને પછી ખાલી આઈ ન્યૂ દેટ આ આ વસ્તુને જસ્ટિસ કરવાનું છે જે હાથમાં લીધું છે પર્ફોમન્સ એને સારી રીતે પાર પાડવાનું છે અને આઈ હોપ કે હું એ કરી શક્યો દેનિશા આ તો હતી મૂવીની વાતો તમને હમણાં જ એક નેશનલ એવોર્ડ પણ મળ્યો છે એને લઈને તમારું શું એક્સપિરિયન્સ છે હેલારો જે પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જેને નેશનલ એવોર્ડ ઓફ ધ બેસ્ટ ફીચર ફિલ્મ એટલે ભારતની બધી જ ભાષાઓ એમાં હિન્દીની બોલીવુડ ફિલ્મ્સ પણ આવી અને ઘણી બધી જેટલી પણ ભાષાઓમાં ફિલ્મ થાય છે એમાં સૌથી બેસ્ટ ફિલ્મનો અવોર્ડ ગોલ્ડન લોટસ હેલ્લારોને મળ્યો છે ને એની સાથે સાથે એ ફિલ્મમાં અમે તેર અભિનેત્રીઓ છે અને અમને બધાને સ્પેશિયલ જ્યુરી અવોર્ડ રજત કમલ મળ્યું છે એટલે આઈ થિંક એ એ કેવો એક્સપિરિયન્સ છે ને કે ઇટ્સ અ હિસ્ટ્રી ઓલ્સો ફોર અવર લેંગ્વેજ એન્ડ અવર સિનેમા એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક આમ એવો એક્સપિરિયન્સ છે કે જે મેં નહોતું મેં ડ્રીમ નહોતું કર્યું કે મને એ એજમાં મારી પહેલી ગુજરાતી ફિલ્મ પર એક નેશનલ અવોર્ડ અમને બધાને મળશે તો આઈ થિંક ઇટ ઇટ્સ અ મેજિકલ એક્સપિરિયન્સ જી એવી જ રીતે હેતુજી તમારી એક મૂવી હતી ગુજરાતી મૂવી હતી જેને હિન્દીમાં પણ રિમેક કરવામાં આવ્યો હતો અને જે એક્ટર હતો અજય દેવગન જે તમારો કિરદાર નિભાવ્યો હતો તો શું તમારા એક્સપિરિયન્સ હતા એ મૂવીમાં અને અજય દેવગને કેવી રીતે તે કિરદાર નિભાવ્યો હતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલી આગળ વધી રહી છે એ વસ્તુથી સાબિત થાય છે કે ડેરીશા ગુમરા કહે છે કે નેશનલ અવોર્ડ જ્યારે ગોલ્ડન લોટસ અવોર્ડ ગુજરાતી ફિલ્મ લઈને આવે છે એ પણ બહુ મોટી ઘટના ગુજરાતી ફિલ્મ વશ જેમાં હું હતો હિતેન કુમાર જાનકી બોડીવાલા નીલમ પંચાલ અમે લોકો હતા અને એ ફિલ્મના રાઇટ્સ અજય દેવગન લઈ છે અને શૈતાન ફિલ્મ બનાવે છે અને અજય દેવગન મારું કિરદાર જે મેં વશમાં કર્યું હતું એ નિભાવે છે માધવન જે હિતેન કુમારે કર્યું હતું એ નિભાવે છે અને ખાસ તો મોટી વાત એ કે જાનકી બોડીવાલા જેણે વશમાં હતી એ જ ફરીથી એ જ રોલમાં શૈતાનમાં જોવા મળે છે લોકોને એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલી આગળ વધી રહી છે કયા સ્તર પર પહોંચી રહી છે એ આની એક બહુ મોટી સાબિતી છે અને બહુ જ સરસ ફિલ્મો બની રહી છે ગુજરાતીમાં અને મને હવે એ પણ આનંદ છે કે હું હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ આવ્યો છું અને આશા રાખું છું કે અહીંયા પણ લોકોને સારી સારી ફિલ્મો આપીને ગંભીર સારી એન્ટરટેનિંગ બધી જ પ્રકારની ફિલ્મો આપીને લોકો સુધી પહોંચી શકું જી તો અમારી સાથે ગોધરા મૂવીના એક્ટર્સ ડિરેક્ટર સ્ટારકાસ્ટ પ્રોડ્યુસર બધા લોકો મોજૂદ છે અને ઘણી બધી વાતો કરી ગોધરા મૂવી કેવી છે એ તો અમને મૂવી જોવા પછી જ ખબર પડશે ઓગણીસ જુલાઈના રોજ દરેક સિનેમા ઘરોમાં મૂવીની રિલીઝિંગ છે તો જુઓ જરૂર અને તમારા સારા રિવ્યૂ આપો જો કે મૂવીને એક સારા રિઝલ્ટ મળી શકે જી જી આ મૂવીની જે કમાણી છે મારા જે પ્રોડ્યુસરની કમાણી મારી કમાણી એમાંથી હું દસ પર્સન્ટનો હિસ્સો

એમના એફર્ટ છે જે એ કરવા માંગે છે એ લોકો માટે જે લોકોના પરિવાર અત્યારે મોજૂદ છે તો આપ સૌનો એક ખૂબ ખૂબ આભાર હું માંગુ કે તમે આ એફર્ટ્સને યાદ રાખો તો સૌ લોકો ઓગણીસ જુલાઈના રોજ આ મૂવી જોવા માટે જરૂર જાઓ અને તમારા સારા રિવ્યૂ આપો અને આપ સૌનો અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર